સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ગરમીઓ માટે ઠંડી ઠંડી માત્ર બે મિનિટમાં કોઈ પણ ક્રીમ કે આઈસક્રીમ વગર ઠીક એવી કાફે સ્ટાઇલ કોલ્ડ કોફી બનાવીશું. તો મિક્સર જારમાં ફેટી અને ઝટપટ બની જશે. જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો એના માટે મિક્સર જારમાં 2 ટેબલ સ્પૂન ઇન્સ્ટન્ટ કોફી પાવડર, તો મારા પાસે આવું 10 રૂપિયાનું પેક છે, એમાંથી 2 ટેબલ સ્પૂન જેટલો ઇન્સ્ટન્ટ કોફી પાવડર નીકળ્યો છે, તો 2 ટેબલ સ્પૂન ઉમેરી દીધો. સાથે 3 ટેબલ સ્પૂન ખાંડ ઉમેરી દઈશું અને આપણે એનો એકદમ પાવડર દળી લઈશું. તો મિક્સર જાર ડ્રાય હોવું જરૂરી છે. તો માત્ર 20 સેકન્ડમાં એકદમ પાવડર થઈ જશે આ રીતે. તો 20 સેકન્ડ પછી આપણે એકવાર ચેક કરી લઈશું. તો એકદમ પરફેક્ટ એવો પાવડર થઈ ગયો છે. હવે આપણે એમાં 2 ટેબલ સ્પૂન બરફના ટુકડા, તો લગભગ 3 બરફના ટુકડાને મેં રૂમાલમાં આ રીતે પીસી અને ઉમેરી દીધું છે. અને આપણે મિક્સર જારને એક જ દિશામાં 30 સેકન્ડ જેવું ફેરવી લઈશું. તો લગભગ 31 સેકન્ડ જેવું થઈ ગયું છે. તો આ રીતે મિક્સર ચેક કરી લેવાનું. તો એક ટુકડો પાછો આપણે બરફનો ઉમેરી પાછું 30 સેકન્ડ જેવું ફેરવીશું. અહીંયા મિક્સર જારનું જે ટેમ્પરેચર છે બહારથી એ ગરમ ન થવું જોઈએ. જો ગરમ થશે તો તમારી કોફી જે થીક એવું ક્રીમી મિક્સર તૈયાર થાય એવું નહીં થાય, તો તમારે એ ધ્યાન રાખવાનું છે. આ રીતનો ફાવે તો ઊંડા કોઈ વાસણમાં તમારે સેમ જ કોફી અને ખાંડનું પ્રમાણ લેવાનું. એમાં તમારે થોડું ગરમ પાણી 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું ઉમેરી બ્લેન્ડરમાં જે રાઉન્ડ બ્લેડ હોય, તો એ ફોર્થર બ્લેડ કહેવાય, એ તમે ફેરવશો તો એક જ મિનિટમાં આવું ક્રીમી એવું મિશ્રણ થઈ જશે. તો તમે ગરમ પાણીમાં બનાવો તો બ્લેન્ડરથી અને મિક્સરમાં બનાવો તો આઈસ ક્યુબ વાપરવા પડશે. તો આ રીતે બેયમાં સેમ જ તમને રિઝલ્ટ મળશે. તો આ રીતે લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે. ખાસ ધ્યાન રાખવાનું છે, જો મિક્સર તમારું ગરમ થશે તો આવું ક્રીમ થીક મિશ્રણ નહીં તૈયાર થાય. તો કદાચ તમને 1-2 વારમાં તમને ટ્રાય કરશો તો ખબર પડી જશે. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ આ મિશ્રણ હવે તૈયાર થઈ ગયું છે. કોઈ બોટલમાં ભરી રેફ્રિજરેટરમાં મૂકી દેવાનું અને જ્યારે હવે તમારે બનાવવી હોય ત્યારે માત્ર તમારે સર્વિંગ ગ્લાસમાં આ રીતે, તમે જો કાફે જેવી કોફી બનાવવા માગતા હોય તો ચોકલેટ સોસ હોય તો આ રીતે તમારે એને સાઈડમાં ગાર્નિશ કરી દેવાનો. બરફના ટુકડા તો લગભગ 1/4 કપ જેટલા મેં ઉમેર્યા છે અને જે આપણે મિશ્રણ બનાવ્યું છે એ 2 ટેબલ સ્પૂન કે પછી ગ્લાસ તમારો કેટલો નાનો મોટો અને કેટલી તમને સ્ટ્રોંગ કોફી જોવે એ પ્રમાણે ઉમેરી દેવાનું. તો મેં 2 ટેબલ સ્પૂન જેટલું મિશ્રણ ઉમેરી દીધું અને હવે આપણે એમાં એકદમ ઠંડુ દૂધ, તો મેં ફ્રોઝનમાં થોડી વાર મૂકી અને એ દૂધ ઉમેર્યું છે આ રીતે. તો લગભગ અહીંયા ગ્લાસ મોટો છે એટલે 1.5 કપ જેટલું દૂધ અને પાછું આપણે ઉપરથી 1 ટીસ્પૂન જેટલું કોફીનું મિશ્રણ ઉમેરી દઈશું. અને એ જ રીતે મેં બીજો ગ્લાસ પણ તૈયાર કરી લીધો છે. તો આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવી કાફે સ્ટાઇલ કોલ્ડ કોફી આઈસક્રીમ કે ક્રીમ વગર આપણે બનાવી છે. એકદમ ટેસ્ટી એવી લાગશે. જો તમને એકદમ ગળ્યું ભાવતું હોય તો તમે શુગર પાવડર પણ આ રીતે થોડો અંદર ઉમેરી શકો છો. ઉપરથી આપણે થોડો ચોકલેટ પાવડર કે કોફી પાવડરથી ગાર્નિશ કરી દઈશું. અને હા, જે કોફીનું મિશ્રણ આપણે બનાવ્યું એને તમે કોઈ ડબ્બામાં ભરી અને રેફ્રિજરેટરમાં 1 વીક સુધી સાચવી શકો છો. તો એક સાથે બનાવી તમારે ડબ્બામાં ભરી દેવાનું. જ્યારે તમારે કોલ્ડ કોફી બનાવી હોય ત્યારે ટેસ્ટ પ્રમાણે તમારે એ મિશ્રણ ઉમેરી ઉપરથી ઠંડુ ઠંડુ દૂધ રેડી અને સર્વ કરવાની. તો કોલ્ડ કોફીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. All I want, all I want.